અધ્યાય 83 માં ઘંટા કર્ણની મુક્તિ. વૈશંભાઈ બોલ્યા જન્મે છે ત્યાર પછી એ પિશાચે ફરીથી અટ્ટહાસ્ય કર્યું અને પછી પોતાના નામમાં બળ હતું એટલું બળ અજમાવીને તેને નૃત્ય કર્યું અને પછી તરત જ પોતે મરેલા એક વિપ્રનું મળદું લઈને આવ્યો. પિશાચે તેના બે ભાગ કર્યા અને પછી મૂળદાના માથાના વાળ રૂપી લીલું ઘાસ જેમાં રહેલું હતું તેમાં ઘોર માંસના બે ટુકડા કરીને એક ટુકડાને તેણે જળ વડે પ્રોક્ષણ કર્યું અને પછી તે માંસને એક પાત્રમાં મૂકીને જગતદાધાર શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને બે હાથે પ્રણામ કરતો રહીને તેણે કહ્યું, પિશાચ બોલ્યો, જગન્નાથ પ્રભુ આ ભક્ષ તમારે લાયક છે, જેમ તેને સ્વીકારો. એ જગદીશ્વર, અરે તમારા જેવા પ્રભુઓના ભક્તની આ ભેટનો સંપૂર્ણ હૃદયપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. શ્રી વિષ્ણુ, અમે ભક્તિભાવે નમ્ર બન્યા છીએ, માટે આ બાબતમાં તમારે કોઈ અન્ય વિચાર કરવો જોઈએ નહીં. અમે ભક્તિભાવથી વિનીત થઈને આ સેવકે જે વસ્તુ તમને અર્પણ કરી છે તેને સ્વામીએ અવશ્ય ગ્રહણ કરવી ઘટે. આ બ્રાહ્મણનું સબ નવું તાજું તથા ઉત્તમ હોવાથી સારી પેઢે સંસ્કારયુક્ત છે અને તમારા માંસાહારી શાસ્ત્રમાં આ ખરેખર પક્ષત છે. તેથી હે ભગવાન, જેઓ કંઈ દોષ ન હોય તો તમે એ ગ્રહણ કરો. આમ કહીને તે પિશાચે વારંવાર અટાસ કર્યો અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે તે આ અસ્ફુષ્ટ ભાગ માંસનો ભાગ શ્રી કૃષ્ણને તે આપવા ઈચ્છતો હતો. આથી શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન થયા અને તેના વખાણ કરતાં કહ્યું, અહો, આનો મારા પરનો સંપૂર્ણ સ્નેહ અને કેટલાક કરુણા કેટલી છે. મનમાં આવો વિચાર કર્યા પછી યાદવવંશી શ્રી કૃષ્ણે પિશાચને કહ્યું, એ માંસાહારી પિશાચ, સર્વત્ર આ માંસનો જે ઉપયોગ તથા સર્વ અર્પણ વ્યર્થ છે. તેમ જેને તું બ્રાહ્મણ ઉત્તમ મૂળદો કહે છે તે તો મારા જેવાને માટે સ્પર્શ યોગ્ય પણ નથી. ધર્મને ઈચ્છતા લોકો જીવોને માટે બ્રાહ્મણ હંમેશા પૂજ્ય છે. ભયંકર કર્મો કરનાર પિશાચ બ્રાહ્મણની હિંસા કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ બ્રાહ્મણ કદી પણ બ્રાહ્મણોને હિંસા કરવી જોઈએ નહીં, કારણ કે તે નરકમાં જઈ લઈ જનારી છે. તેથી આ સબના માંસને અત્યારે સ્પર્શ કરવો પણ યોગ્ય નથી. તેથી તેમાં તારે કોઈ વિચાર કરવો જ નહીં. હું તારી ભક્તિ માટે પ્રસન્ન થયો છું. અમારું કીર્તન કરવાથી તારું અંતઃકરણ પવિત્ર થયું છે. આમ મનમાં અત્યંત પ્રસન્ન થઈને શ્રીહરિએ તે ભક્ત પોતાના કોમળ હાથ વડે તે પિશાચના સર્વાંગોને સ્પર્શ કર્યો. આમ કહીને શ્રી કૃષ્ણે તેને તમામ પાપોથી છોડાવ્યો. પછી તો તે પિશાચનું રૂપ કામદેવના રૂપ જેવું ક્રાંતિમય થયું. તેના શિર પરના લાંબા વાળ શોભા લાગ્યા, ભુજાઓ મોટી અને નેત્રો સુંદર હતા. સીધી આંગળીઓ સુંદર થઈ નખો પણ સરસ દેખાવા લાગ્યા. તેના સુડોળ મુખમાં માત્ર નાક ઊંચું હતું. આંખો પ્રસન્ન નીલકમળ સમાન શ્યામ હતી. કમળના કેસરા જેવા આભૂષણો વાળો બાજુબંધ ધારણ કરનાર પહોંચી પહેરનાર અને રેશમી વસ્ત્રોને ધારણ કરનાર તે પિશાચ ત્યારે સત્ય અસાળી અને જ્ઞાની થઈને સાક્ષાત બીજા ઇન્દ્ર જેવો સુંદર થયો હતો. ગંધર્વની જેમ તે ગીતો ગાતો હતો. તે કોઈ સિદ્ધ જેવો સિદ્ધ થયો હોય. શ્રી વિષ્ણુ ભગવાને પોતાના હાથે તેના દેહને કોમળતાથી સ્પર્શ કર્યો હતો, તેથી તે દિવ્ય થઈ ગયો. કોઈ પણ કાળે તેનું આવું દિવ્ય રૂપ થઈ શકે તેમ ન હતું. મુનિઓ સુદ્ધા અત્યાર સુધીમાં આવું અદ્ભુત રૂપ પામ્યા નથી. એ રાજન, તે વેળાએ તે પિશાચે જે રૂપ પ્રાપ્ત કર્યું હતું તે રૂપ અતિશય દારૂણ તપ કરીને પણ મેળવી શકાય તેમ નથી. તેનું કારણ આ છે. હે રાજા, જે મનુષ્ય જગતના નાથ જગત શ્રી જનાર્દન શ્રી વિષ્ણુનો આશ્રય લીધો હોય તેનું ખરેખર કલ્યાણ થાય છે. વળી એ જ રાજા, જે મનુષ્ય શ્રી હરિનું ધ્યાન સ્ત્રોત્ર પાઠ યા મંત્ર જપ કરે છે તેને કઈ વસ્તુ મળી નથી. યથાર્થ બધું જ મળે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણે જાણે બીજો કામદેવ સમાન ઉભો રહેલા ઘંટાકર્ણે પિશાચને કહ્યું, શ્રી ભગવાન બોલ્યા, જ્યાં સુધી ઇન્દ્ર રહેશે ત્યાં સુધી સ્વર્ગ લોકમાં તમારો અક્ષય નિવાસ સ્વર્ગ સ્થાન થશે. મારી આજ્ઞાથી તું સ્વર્ગવાસી રહે. હવે તારે અન્ય કોઈ સ્થળે રહેવાનું નથી. પછી જે કાળે ઇન્દ્રનો નાશ થશે તે કાળે સ્વર્ગમાંથી તું મારા સાયુજ્યને પ્રાપ્ત કરશે. વળી તારો આ ભાઈ પણ જ્યાં સુધી રહે ત્યાં સુધી સ્વર્ગવાસી થાવ, તે પણ સ્વર્ગનું સુખ ભોગવશે. તારા મનમાં બીજું જે કાંઈ માગવાની ઈચ્છા હોય તે તું માગ, માર તારું કલ્યાણ થાવ. હું તને સર્વ ઠેકાણે બધું આપીશ, તારા એમાં તારે વિચાર કરવો નહીં. ઘંટાકર્ણ બોલ્યા, એ દેવ, એ જનાર્દન, તમારા તથા મારો જે સમાગમ થયો છે તેનું જે મનુષ્ય સાવધ રહીને સ્મરણ કરે તે હે પ્રભુ, તેની ભક્તિ તમારા પ્રત્યે અવિચર રહે. વળી શ્રીહરિ, તેના મનની શુદ્ધિ થાઓ, તેનું મન કદાપી મલિન ન થાઓ. તેના મનની તમામ
કુલસિતતા મટી જાય એવું મારું વરદાન છે. ઘંટા કર્ણનું આ વચન સાંભળી દેવેશ્વર કેશવે કહ્યું, એવમ મસ્તુ એમ જ થાવ. પછી અમે તું સ્વર્ગમાં જા, ઇન્દ્રના આતિથ્ય થાવ, ઇન્દ્રદેવ તારી પ્રતીક્ષા કરે છે. પછી શ્રી કૃષ્ણ ભગવાને તે વેળાએ તે મૃત્યુ પામેલા બ્રાહ્મણને સજીવ કર્યો ત્યારે તે બ્રાહ્મણે જગદાધાર શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. પછી તે બ્રાહ્મણની પણ પૂજા કરીને તે શ્રી ગોવિંદને તેણે વિદાય આપી હતી. અને પછી તે પોતે પણ તે પ્રદેશ પરથી જ્યાં તે અગ્નિહોત્ર યુક્ત સિદ્ધ મુનિઓ હતા ત્યાં પર પધાર્યા. પિશાચ ઘંટા કર્ણ પણ અચ્યુતની આજ્ઞાથી સ્વર્ગમાં ગયો. તે માટે રાજન, તું પણ જો તારા મનથી શુદ્ધિ ઈચ્છે છે તો શ્રી વિષ્ણુ ભગવાનના નામનો ઉચ્ચાર કર્યા કર. જે હે જગતપતિ, આમ શ્રી હરિના નામ સ્મરણનો ઉચ્ચાર કરતા મારું મન શુદ્ધ થશે. ઇતિ શ્રી મહાભારતમાં અખિલ હરિવંશમાં ભવિષ્ય પર્વ વિશે ઘંટા કર્ણની મુક્તિ નામનો 83મો અધ્યાય સમાપ્ત.